મારો આશય તમને ડરાવવાનો નથી, તમને જગાડવાનો છે. ધર્મ ડરાવે નહીં, ધર્મ જગાડે. ડરાવે એ ધર્મ નહીં, જગાવે એ ધર્મ. જગાડવા માટે અમે તમને આવ્યા છે કે ભાઈ જાગો, જાગવું જરૂરી છે, જાગીને જીવન જીવવું જરૂરી છે. અને એ જીવન જીવીએ જાગીને તો જીવનમાં ઘણી બધી જગ્યાથી બચી શકાય. કેટલી અદ્ભુત વાત લખી, સમજ નર સ્વાર્થીઓ સંસાર. શું પદ લખ્યું ખબર છે? કમાય ત્યાં લગી કહે છે પિતા, પુત્રાદિક પરિવાર. સાંભળજો શબ્દોને, શબ્દોને સાંભળજો અને મનન કરજો જીવનની અંદર. સમજ નર સ્વાર્થીઓ સંસાર, કમાય ત્યાં લગી કહે છે પિતા, પુત્રાધિક પરિવાર. દોષો કહી દરકાર કરે છે, વૃદ્ધ બને જેવા. તમે કમાવો, તમે પૈસા લાવો, તો તમે ઘરમાં બધા માટે પિતા છો. જે દિવસે તમે કમાવાનું બંધ કરી દીધું, એ દિવસે તમે ઘર માટે ડોસા છો. બરાબર સમજો. કમાય ત્યાં લગી કહે છે પિતા, પુત્રાધિક પરિવાર. અને માટે અમારા ગુરુ પ્રેરણે બધાને હિત શિક્ષા આપતા, બધા ગુરુ ભક્તોને કહેતા કે જીવનમાં એવી ભૂલ ન કરતા કે તમારા જીવતા જીવ બધું જ સંતાનોના નામે ન કરી દેતા. સાહેબ જીવવું મુશ્કેલ થઈ જાય છે. છેલ્લા દિવસો તમારા દુઃખમાં વીતે, છેલ્લા દિવસો તમારા વ્યાધિમાં વીતે, છેલ્લા દિવસોમાં તમને કોઈ પાણી પીવડાવવા વાળું ના હોય, તમને કોઈ હાથ પકડવા વાળું ના હોય. તમારો ભલે ગમે તેટલો દીકરો હોય કે દીકરી હોય, બધાને મોહ પૈસાથી છે, તમારી સાથે કોઈ લેવા દેવા. અને આ સત્ય અનુભવ જીવનમાં એકવાર બધાને સમજાય છે. સાહેબ કહેતા કે જોજે ભૂલ ના કરતો, ત્રણ દીકરા હોય ને તો ભાગ ચાર કરજે, ત્રણ દીકરાના ત્રણ અને ચોથો તારો, તો તને જિંદગીભર કોઈ રાખશે, તો તને જિંદગીભર કોઈ સાચવશે, તો તારી જિંદગીભર કોઈ સેવા કરશે, તો તારી જિંદગીભર કોઈ શુશ્રુષા કરશે. બાકી તારો સગ્ગો દીકરો એ વારા બાંધશે, બે મહિના અહીંયા રહેવાનું, બે મહિના અહીંયા રહેવાનું, ને બે મહિના અહીંયા રહેવાનું. તારી જિંદગી જીવતે જીવ નરક બની જશે. આ સંસારની સત્યતા છે. તમે બધા બહુ આવરણમાં જીવો છો, આર્ટિફિશિયલ લાઈફ છે તમારી, ઓરિજિનાલિટી આ છે. તમારો દીકરો, મારો દીકરો, મારી દીકરી કહીને તમે ગમે તેટલા પાગલ બનતા હો, પણ તમારા હાથની અંદર સંપત્તિ નથી, તમારા હાથની અંદર સત્તા નથી, તમારી પાસે પૈસા નથી, તો તમારા દીકરાને દીકરી માટે તમે કોઈ જ કામના નથી. કોઈ વેલ્યુ નથી તમારી, ઝીરો વેલ્યુ. અને માટે કહું છું કે જીવનમાં તમે રાજાશાહીથી જીવ્યા હો, ઠાઠથી જીવ્યા હોય, અને મોત પણ રાજાશાહી જોઈએ, મોત પણ ઠાઠથી જોઈએ, તો જીવતે જીવ બધું જ સંતાનોના નામે કરવાની ક્યારે ભૂલ ન કરતા. તમારા હાથમાં સત્તા રાખજો. મધ હોય ને ત્યાં માખી આવે, બાકી માખી આવતી નથી. તમારી પાસે કંઈક હશે ને તો તમારા દીકરા દીકરી તમને ઢળતી ઉંમરે પૂછશે, પાંચ મિનિટ તમારી બાજુમાં આવીને બેસશે, અને તમે બીમાર પડશો તો દવાને પાણી પીવડાવશે, બાકી એ નર્સ અને ડોક્ટરોના ભરોસે છોડીને ચાલ્યા જશે, કોઈ તમારી સામે જોવાવાળું નહીં હોય. અને એ જિંદગીનો છે ને, હું કહું છું, વૃદ્ધાવસ્થા જિંદગીનો બહુ કપરો સમય છે. બાળપણ નીકળી જાય, ઓકે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. યુવાની નીકળી જાય, કોઈ સાથી હોય, કોઈ સંગી હોય, નવા નવા લગ્ન થયા, પત્ની સાથે જોડાયેલા હોય, અને એ યુવાનીના 15-20 વર્ષો નીકળી જાય, બહુ વાંધો ના આવે. શરૂઆતના 15-20 વર્ષો ભણવામાં, તૈયાર થવામાં, આ સંસારને સમજવામાં, આ દુનિયાને સમજવામાં નીકળી જાય, એમાં કંઈ બહુ વાંધો નથી આવતો. પછીના 25 વર્ષ 20 વર્ષ એ પ્રેમમાં નીકળી જાય. કોકને તમે ગમતા હો, કોક તમને ગમતો હોય, એની પાછળ તમારું આખું જીવન ચાલે, 10-15 વર્ષ એમાં નીકળી જાય. પછીના 15-20 વર્ષ એ સમાજમાં નામના કરવામાં, સત્તા મેળવવામાં, પૈસા ભેગા કરવામાં, દીકરાઓને ઠેકાણે પાડવામાં નીકળી જાય. અને 60 વર્ષ પછી જે એકલતા અનુભવાય, 60 વર્ષ પછી જે તકલીફ પડે ને, એ જીવનમાં ક્યારે અનુભવાતી નથી. સમજો, અત્યારે તમને ખ્યાલ નહીં આવે, પણ હું તમને કહું છું કે જીવનમાં, આ મનુષ્ય જીવનની અંદર જો તમને બનાવતા આવડે તો સૌથી સારી અવસ્થા એ વૃદ્ધાવસ્થા છે, અને જો તમને બગાડતા આવડે તો સૌથી દયનીય અવસ્થા એ વૃદ્ધાવસ્થા છે. સમજો આજે, નો ડિયર, આ સંસારમાં તારું કોઈ સગું નથી. બધા જ સ્વાર્થના સગા છે, બધા જ સ્વાર્થ સાથે જોડાયેલા છે, બધાને સ્વાર્થથી મતલબ છે. નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા, એ તમને નાથાલાલથી કે નાથિયાથી મતલબ નથી, તમને નાણાથી મતલબ છે.
प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।